ડભોલી ચાર રસ્તા પાસે આવેલી સવાણી હોસ્પિટલમાં બીજા માળે આગ લાગતા અફરાતફરી મચી હતી અને હોસ્પિટલમાં ભાગદોડ મચી હતી, જેમાં ત્રણને ઈજા પહોંચી હતી. જ્યારે થોડા દર્દી અને ડોક્ટર હોસ્પિટલમાં ફસાઈ જતા પાછળની બારીમાંથી રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા. ડભોલી ચાર રસ્તા પાસેના રાજલક્ષ્મી કોમ્પ્લેક્સના બીજા માળે સવાણી હોસ્પિટલ એન્ડ ડાયાબિટીસ કેર સેન્ટર આવેલું છે. આ હોસ્પિટલમાં મંગળવારે સવારે અચાનક આગ ભભૂકી હતી. આગની જાણ હોસ્પિટલના સ્ટાફને થતા દર્દીઓને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. આગમાં ધુમાડાના ગોટા હોસ્પિટલની બહાર આવતા રસ્તા પર પસાર થતા લોકોના ટોળા એકઠા થયા હતા. જોકે આગમાં હોસ્પિટલનો સામાન બળી ગયો હતો. જ્યારે થોડા દર્દી અને ડોક્ટરને હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલી બારીમાંથી રેસ્ક્યુ કરાયા હતા. આ દરમિયાન કેટલાક સામાજિક કાર્યકરો અહીં પહોંચ્યા હતા અને લોકોને બહાર કાઢવામાં મદદરૂપ થઈ રહ્યા હતા. હોસ્પિટલમાં લાગેલી આગના કારણે હોસ્પિટલમાં ધુમાડો પ્રસરી ગયો હતો, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. આ જોઈ સામાજિક કાર્યકરોએ હોસ્પિટલની બારીનો કાચ તોડી પાડવાની રજૂઆતો કરી હતી, જેને ફાયર અને પોલીસ કર્મીઓએ મંજૂરી પણ આપી હતી. આથી સામાજિક કાર્યકરોએ પથ્થરમારો કરી કાચના ગ્લાસ તોડી બારી ખુલ્લી કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ એ હોસ્પિટલના સંચાલકો અને બિલ્ડરો તેઓનો વિરોધ કરી રહ્યા હતા. હોસ્પિટલની મિલકતને નુકસાન ન થાય તે માટે આ લોકો દર્દીઓ અને અંદર ફસાયેલા લોકોના જીવ સાથે જાણે રમી રહ્યા હતા. શું બન્યું હતું ઘટના વેળાએ, આવો સાંભળીએ લોકોની મદદ કરવા જનાર કાર્યકરો પાસેથી. આ 9:15 વાગે અમારા સ્ટાફના એક છોકરાના પિતાનું મરણ થયું હતું, એટલે ડભોલી ચાર રસ્તે અમે ગયા હતા. ત્યાં ડભોલી ચાર રસ્તા ખાતે એક બિલ્ડિંગમાં વાયરિંગ બળ્યું શોર્ટ સર્કિટને હિસાબે, જેને ખાસે ખૂબ જેને કારણે ખૂબ જ ધુમાડો થયો હતો. અમે લોકોએ અંદર ઉપર સવાણી હોસ્પિટલ હતી ત્યાં બધાને પેશન્ટોને બચાવવા માટે અંદર દોડ્યા હતા, પરંતુ ધુમાડો એટલો બધો હતો કે ગુંગળામણને કારણે અમારે પાછું નીચે આવવું પડ્યું. ત્યાં આવતા અમે તાત્કાલિક 108 તથા 101 અને પોલીસને જાણ કરી PSI સાહેબ આવ્યા. તેમને અમે કીધું કે આ બહારના કાચ, કેમ કે બિલ્ડિંગ આખું બંધ હતું, કે બહારના કાચ તોડી નાખીએ તો ધુમાડો બધો બહાર વહી આવે, જેથી કરીને અંદર શ્વાસ લેવામાં સરળતા રહે. PSI સાહેબે છૂટી આપ્યા પછી અમે લોકોએ નીચેથી પથ્થર મારતા, ત્યાંના જે રમેશભાઈ કરીને હતા, જે સવાણી હોસ્પિટલમાં કામગીરી કરતા હશે, તેઓએ અમને રોકા, જેને કારણે બંબાવાળાને પોલીસ તંત્રને બધાને અડચણ ઊભી થઈ. અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ અને સુરત પોલીસ કમિશનરે એક સંયુક્ત અભિયાન ચલાવવાની જરૂર છે, પોલીસ અને બંબાવાળાનું મિશ્ર પ્રતિભાવનું, કે ત્યાંના લોકલ લોકોએ 3 જણાને બચાવ્યા બંબા ગાડી આવ્યા પછી પણ. એટલે આપણે એક બાજુ સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ અને એક બાજુ સ્માર્ટ સિટીમાં આપણી પાસે એટલી સગવડો નથી, અને બીજી વસ્તુ કે હોસ્પિટલ જેવી વસ્તુ હોય તો ત્યાં સ્ટાફ તો એટલી જ હોવો જોઈએ. સ્ટાફ નહીં તો ફાયર માટેના પેલા જે એના કેન આવે છે તે પણ ત્યાં નહોતા, અને એક્ઝિટ ડોર જે ઇમરજન્સી ડોર કહે છે તે પ્લાન પાસ કર્યા વગર હોસ્પિટલની પરમિશન અપાતી નથી. એટલે તંત્રએ સ્માર્ટ સિટી કેવું બનાવવું છે તે. ડભોલીમાં સવારના સમયે આગ લાગતા દર્દીઓને હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા હતા. આગમાં 2 નર્સ અને 1 સફાઈ કર્મચારીને ઈજા પહોંચી હતી. આગની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હોસ્પિટલમાંથી ધુમાડાના ગોટા બહાર નીકળતા રસ્તા પર લોકોના ટોળા એકઠા થયા હતા. જોકે ફાયર વિભાગના ફાયર ફાઈટરોને બારીના કાચ તોડી લોકોની જાન બચાવવાની પ્રેક્ટિસ ન હોય તેવું તેમની કામગીરી દરમિયાન લાગી રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દી વી ન્યૂઝ, સુરત.